અમે રજૂઆત કરી છે સાહેબ, એમ્બ્યુલન્સ માંગી. સૌભાઈની સ્વાભાવિક છે, દીપડાનો હુમલો થાય સરકારની જવાબદારી બને કે દીપડાનો હુમલો થાય વહીવટી વિભાગ જંગલ ખાતું ઉભું રહે, અંતિમ ક્રિયા સુધી ત્યાં હાજરી આપે. કોઈ આવ્યું નથી અને 5 લાખ આપીને અમે સહાય કરી દીધી. અમે છૂટા, આજે એક પણ માણસ ત્યાં નથી. હું મુલાકાત લઈને આવ્યો. હવે દીપડો કાલે ઉઠીને કોઈ બાળકને ઉચકી જશે, મહિલાને, તો કોણ જવાબદારી લેવાની? હમણાં હમણાં 5 બનાવ બન્યા. બધા દીપડાઓને બહારથી લાવીને અહીંયા છોડી મૂકે છે. પકડો, એનું રેસ્ક્યુ કરો, રેસ્ક્યુ સેન્ટર બનાવો, ખસીકરણ કરો. આટલા બધા દીપડાઓ અહીંયા આવે છે, તારે અહીંયા પાંજરામાં જતા નથી. ને સાહેબ, તમને આજે અમે વિનંતી કરીએ છીએ, તમે ઉચ્ચ અધિકારીઓને ખાસ વિનંતી, ઉપરના આદેશનું પાલન નહીં કરો, સરકારો બદલાતી રહેશે. 5-10 વર્ષમાં અમે પણ સરકારમાં બેહવાના છે. ઘરે રિટાયર થઈને બેઠા હશો ને, ત્યાંથી બી હોદીન લાવીશું. ખોટા કેસો કરશો તો કારકિર્દી બગડે છે ને. અમે અરજીઓ આપીએ છીએ, જમીનોની અરજીઓ, એટ્રોસિટી, તારે તો કોઈ ફરિયાદ નથી લેતું. અમારી ના, એમને ખેસ જ ત્યારે જવાના. તમે ખેસ પહેરીને ફરો, પ્રજાના ટેક્સ ના પૈસા લીધો, તમને પગાર મળે છે. પણ ટ્રેક્ટર માં લઈ જવાનું છે, ટ્રેક્ટર માં એવું લઈ નહીં જવાય સાહેબ, ટ્રેક્ટર માં લઈ નહીં જવાય. જિલ્લા પ્રમુખ કેવું બોલે છે? એવું નથી, વાઇટ લાઈફ, વાઇટ લાઈફ એક સ્ટેટમેન્ટ તમે જોયું છે? રાખોલા ભાઈ, અધિકારી બોલે હાજર હતા ત્યાં. વાઇલ્ડ લાઈફ એક એવું કહે છે, કોઈને પણ જંગલી વન્ય પ્રાણી જે શિડ્યુલ એક માં આવે, વન્ય પ્રાણી હુમલા કરે, એની ડેડ બોડીને સન્માન સાથે અંતિમ ક્રિયા કરવાની કાયદો કહે છે. હું નથી કેતો ત્યાં એક પણ RFO DCF ના મળે, ટ્રેક્ટરમાં બોડી લઈને અમારે જવાનું. તો અમારે આટલું મોટો તાલુકો છે, વર્ષે આટલું મોટું બજેટ આવે, એક સબ વાહિની ના મૂકે તો અમારે બોલવાનું કે નહીં બોલવાનું? અમારે બધું વેઠી લેવાનું છે, એમાં કા ખોટી વાત કરી છે? પ્રસંગ જેવો હતો, આ લોકો એમની અંતિમ ક્રિયા, બસ સબ વાહિનીની માંગણી કરી હતી. 5 લાખ હવે માણસ મરી જાય, ચાલો અમે 5 લાખ આજે બધા ફાળો કરીને આપીએ. કોઈ તમે એક બેન ને હોપી દો, એનો જીવ આપવાના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ? હા, એટલે આ બધું આપ વિધાનસભા ના, તો એ તો અમે અગાઉ બી કર્યું છે, એ સરકારની જવાબદારી છે. વિધાનસભા એટલા માટે કહીએ છીએ, તમે કાલે જે અમારા માણસ ને પકડી રાખો છો 24 કલાક થી અંદર છે, કયું પ્રવર્તન? અરેસ્ટ કરોડદાર છોકરો અહીંયા હાજર છે, આ કલ્પેશ હાજર છે, એના ફાધર અરવિંદ, એમણે કીધું. અમને તો કોઈ પોલીસે કીધું નથી કે ફરિયાદ લેવા માટે તમે આવો, અરજી આપો. તમે બારોબાર તમારી મનમાની પણ આવું બધું કોઈના હિસાબે રહેવા દો, બરાબર છે? પોલીસ ની ફરજ છે, સેવા સલામતી અને સુરક્ષા તમારા પર અમને અપેક્ષા છે. તમે સેવા સલામતી સુરક્ષા આપો, કાયદો વ્યવસ્થા જાળવો, એટલા માટે તમને અમે તમારા પર અપેક્ષા છે. તમે આવી એકતરફી કાર્યવાહી કરો, આરોપી છે તેની વાત છે. પ્રાઇવેટ પાર્ટીએ ફરિયાદ આપી છે, પાર્ટી ના પાડે છે. આ છોકરો છે, એના પપ્પા, એ નિવેદન આપ્યું છે, નિવેદન લીધી છે, અરજી માટે નથી. નિવેદન લીધી છે, ફરિયાદ સાહેબ વાતી સંભળાવેલી છોકરાને પૂછો, શું લખાવેલું? તમે સાહેબ કરો એટલે અમારે ચલાવી લેવાનું છે. સાહેબ ને મેં બી બે ફરિયાદ આપી છે, કેમ FIR નથી કરતા? એ જમીનોના મેટરો છે, આઈટી એક્ટ ના મેટરો છે, આમાં કેમ રાતોરાત કરો છો? તમે છે ને બધા ભાજપના પટ્ટા ઘરે ઉતારીને તમે છે ને રાજીનામું આપીને જાહેર જીવનમાં આવો ના કરો, બરાબર છે? જતા રહો, બધા નીકળી જાઓ, નહીં તો પછી અમારે અમારે બીજો ગુનો દાખલ થશે. ચાલો કરો, તમે કરો, કરો, કરો. Thank you.
તમે ખોટી ફરિયાદો કરશો અમારે ચલાવી લેવાનું છે. ના કોઈ ખોટી ફરિયાદ નહીં. અમે અડધી મહિનેથી આપી છે, શું કર્યું છે તમે બતાવો. એ બધી ભાષા બધી મૂકવાની ઘરે ભાઈ. ના ના એ વાત નહીં કરવાની, ફરિયાદ કરીશું ને ફરિયાદ કરીશું, એ વાતો નહીં કરવાની ભાઈ. ને કરવાના હોય તો કરો ને, જેલો બનાવો મોટી, આવીએ બધા અમે પૂરો અમને, ચાલો જરૂર નથી બતાવી. અરે કોઈ ખોટું નહીં થાય છે. પરમિશન લેવી જોઈએ, રેલી સ્વરૂપે તમે આયા છો, શોભા લેવી જોઈએ. તમે પરમિશન કોઈ લીધેલી છે નહીં અમારે. સૂત્રોચ્ચાર કર્યા છે. અરે પણ કરો ને, કરો. તમે ચૂંટણી બીજી નથી, ચૂંટણી કહ્યું છે તો કરો. અધિકારી છો, બધા પ્રોગ્રામો કરે તમે. આ સારું લાગે છે, એમએલએ સાહેબ બોલે છે, બીજા પાર્ટી કરે ના પડે, અમે ક્યાં ના પડીએ છીએ. તમે ફરિયાદ કરો એ બિલકુલ ના ચાલે. પટાઈને ચા પીવા બોવડાવો, ચા પીવા કોના ઇશારે કરો છો આ બધું? હા એ બી કહો, તમારા આંકાઓના દિવસો ટૂંકા છે. વર્દી ઉતારી નાખો અને ભાજપનો ખેસ ધારણ કરો તમે લોકો. બરાબર, આવી જ રીતે તમારે ચલાવવા વિસ્તારમાં આવું નહીં ચાલે. બે અરજી મહિનાથી પેન્ડિંગ છે. કેમ એમાં તમે ગુનો નથી દાખલ કરતા? ને આ માલિક અહીંયા ઉભો છે, એને કીધું મેં ફરિયાદ નથી આપી. એનો છોકરો કે મેં ફરિયાદ નથી આપી, તો એફઆઈઆર કેમ તમે કરી? ના હાચી જુટી અમારે નહીં બોલવાનું, બોલવું જ પડે ને. તમે જાણો દાખલ કરો કેવું ચાલે હૈદરાબાદ. અહીંયા દીપડા પર અમે જરા કઈ કરીએ, અમારા પર વાઈટ. તમે જેલો ખોલી દો, ચાલો અમે બેવા તૈયાર છે. નામો નાખો તમે, હિંમત હજુ નામો અમારે બધા. અમારા સાહેબ અમારા નામ નાખી દો, અમે બી તૈયાર. અમે તૈયાર છે બધા, અમને બધા. ચાલો ચાલો ચાલો, તમે દરવાજા ખોલો. તમે જેલો ખોલો, અમે આવતા નીકળો. તમારો એટલી ઈચ્છા હોય તેમને કહી દો, બધાને ભરી દીધા કહી દો. જેલો નાનલી પડે, આખા ગુજરાત ના માણસો બોલાય લે. જમીનો ના એટ્રોસિટી ના એટલા બધા ફરિયાદો આપે, એ કોઈ એફઆઈઆર નહીં કરે. અહીંયા એફઆઈઆર કરી રાતે તમે દોડતા હોત કરો, અમે કે નહીં. મકાન પર ને બધે ચડાતા ને તમે તમારે અમને કેવું જોઈએ ને કે ભાઈ આમના પર ફરિયાદ છે, હાજર કરો. મર્ડર કરી નાખ્યો, મર્ડર કર્યું છે. ભાજપનો કેસ કરીને ખડો તમે લોકો, પ્રજાના ટેક્સ ના પૈસાથી તમને પગાર મળે છે ભાઈ. બધા આવી રીતના છે ને, એ બધા પટ્ટા ભાજપના ઉતારી દેજો. બરાબર છે એ ભાઈ, એના કમલમ માંથી પગાર નથી આવતા ભાઈ. ને એટલી બધી ભાજપ પર એટલી બધી રાજીનામા મેળવો ને, લડીએ. અમારું ઉઠી અમે તમને એવું નથી કહેતા. તમે નોંધ કરો છો, સામે કહી દીધું કે અમને બોલે છે. તમે બધું જોઈ રહ્યા છો બરાબર, તેમ છતાં ગુનો અમારી પર લગાવો છો. બરાબર, અમે હાજર થવા જઈએ. આપણે હાજર થઈ જઈએ, ચાલો.
તો જંગલ ખાતાની ફરજ છે, સન્માન હાથે અંતિમ ક્રિયા કરવી જોઈએ, સન્માન હાથે એમણે હાજર રહેવું જોઈએ. ટ્રેક્ટરોમાં નાખીને જાય એટલે થોડું જ પડે અમારે. પછી અમને 50 લાખ ની સહાય અપાવો અમને 50 લાખ ની સહાય અપાવો, અમે તમારી તારીફ કરીશું, તમારી વાહવાહી કરીશું. અમે યાર આવા ખોટા FIR કરી દે તે થોડું ચાલે? અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા બેઠા છો. છોકરો અરજદાર ના પાડે છે, આ અરજદાર ના પાડે, એનો પપ્પો ના પાડે, તો FIR કોને લખાવી? એનો બી રસ્તો છે બધી. તમે એટલે આ ફરિયાદી પણ અહીંયા હાજર છે. નિવેદન લો તમે, ખોટી ફરિયાદ આવી રીતે ખોટી ફરિયાદ કરો. અમારે અમારી રાજકીય કારકિર્દી પર તમે આવું તમારે એક એક ફરિયાદ કરીને અમને માથા ભારે બનાવવા માંગો છો એમ? એટલે પાછા કરી શકો તમે, એ ધંધા છે તમારા. કોના ઇશારા પર કરો છો? અમે લોકો માટે એનાથી નહીં બીતા.